मित्रों हूँ परमार वनिता श्री लालबहादुर विद्यालय में धोरण 5-8 में गुजराती विषय फरज अदा करू छूँ। तो आज आप धोरण 6 एनो पहेलो पाठ है रेलवे स्टेशन जे चित्र पाठ है तेना विषे आप समझू। हवे आमां तमने एम थतुं हशे कि चित्र पाठ छे एटले एना कोई लेखक के कवि न होय, कोई पण पाठ लिखवो होय तो एना लेखक होय, कोई पण कविता होय तो एना कवि होय, पण आ चित्र पाठ छे एटले एना कोई एना लेखक के कवि न होय। चित्रना आधारे ज खाली जोईने आपणी रीते एना प्रश्नना चित्र जोईने आपणे एना जवाब આપવાના હોય। તો આમાં જે ચાર પ્રશ્ન આપ્યા છે જે ચિત્રપાઠના છે, ચિત્રપાઠ પહેલો રેલવે સ્ટેશનના ચાર પ્રશ્ન છે કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે, ક્યાં ક્યાં સ્ટોલ નજરે પડે છે, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે અને ક્યાં ક્યાં ફેરિયા નજરે પડે છે। જો મિત્રો આ છે આપણો પહેલો પાઠ રેલવે સ્ટેશન ધોરણ 6નો, એનું આ ચિત્ર પાઠ છે। તો એનું આપણે હું તમને ચિત્ર બતાવું છું। આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે, એટલે તમે સરખાએ જો આમાં બધા વિદ્યાર્થી લગભગ બધા રેલવે સ્ટેશનમાં ગયેલા જ હશે, એટલે કોઈને વધારે એની જાણકારી આપવાની જરૂર નથી। હવે આપણે જે પહેલાં જોયા હતા બોર્ડમાં જે આપણે પ્રશ્ન લખ્યા, આ ચિત્ર પાઠના આધારે એના જવાબ આપવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન હતો કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે, તો તમે જોઈ જ શકો છો કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે। તો કુલી છે, બુક સ્ટોલવાળા છે, ટી સ્ટોલવાળા છે, આ ટીસી છે, અમુક પેસેન્જર છે, આ ફેરિયા છે, બધા એ બધા નજરે પડે છે। હવે બીજો પ્રશ્ન હતો કે ચિત્રમાં ક્યાં ક્યાં સ્ટોલ છે, તો ચિત્રમાં ક્યાં ક્યાં સ્ટોલ છે, એક તો પ્રભાત બુક સ્ટોર છે અને એક છે એ શિવ ટી સ્ટોલ છે, ટી સ્ટોલ એટલે ચાની કેબિન। હવે ત્રીજો પ્રશ્ન હતો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો અહીંયા એક આપણને ઘડિયાળ આપેલી છે, તો એ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો એ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, 4:40 કે 4:40 થઈ છે। હવે ચોથો પ્રશ્ન હતો કે ક્યાં ક્યાં ફેરિયાઓ નજરે પડે છે, તો આમાં આપણને ક્યાં ક્યાં આ એક જ ફેરિયો નજરે પડે છે જે છે એ ફ્રૂટ વેચવાવાળો ફેરિયો। આપણે પાઠ સમજી લીધો, ચિત્ર જોઈને એના પ્રશ્નના જવાબ આપી દીધા, હવે ઈ એને જ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે એના પ્રશ્નના જવાબ મેળવીશું। તો એમાં ચિત્રમાં ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે એ આપણે અગાઉ મેં તમને હમણાં કહી જ દીધું કે ચિત્રમાં ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે, એ કે ટી સ્ટોલ હોય, બુક સ્ટોલ હોય અથવા કોઈ ખાણીપીણીના સ્ટોલ હોય। હવે એના પછીનો પ્રશ્ન છે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે, તો આપણે બસ સ્ટેશને કે રેલવે સ્ટેશને આપણે જઈએ તો ત્યાં ઘણી જગ્યાએ ઘણી બધી સૂચનાઓ લખેલી હોય છે, તો કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે, તો કે ખિસ્સા કાતરુંથી સાવધાન, ચોર લૂંટારાથી સાવધાન, કે પ્રાણીઓથી સાવધાન, અથવા કોઈ પણ અજાણી વસ્તુ પડી હોય તો એ લઈને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી, આવી બધી સૂચનાઓ લખેલી હોય છે, અને ક્યાં ક્યાં વિભાગોને બારી હોય છે। હવે આ ત્રીજો પ્રશ્ન છે કે ક્યાં ક્યાં વિભાગોને કઈ કઈ બારી હોય છે, તો રેલવે સ્ટેશન બસ સ્ટેશનમાં ક્યાં ક્યાં વિભાગ હોય, તો એમાં ઘણી જાતના વિભાગોને બારી હોય, બારી કઈ કઈ હોય, તો કે પૂછપરછ બારી હોય, કાંઈક ઇન્ફોર્મેશનની બારી હોય, કંઈક લેતી દેતીની બારી હોય, ગમે એ બારી હોય, અને વિભાગ હોય તો પ્રતીક્ષા ખંડ હોય, એવા ઘણી જાતના વિભાગ હોય। હવે ચોથો પ્રશ્ન છે કે લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચના અપાતી હોય, તો બસ સ્ટેશને કે રેલવે સ્ટેશને આપણે જઈએ તો અહીંયા માઇકમાં બોલતા જ હોય લાઉડમાં, કે અમુક ટ્રેન છે, અમુક બસ છે એ વહેલા મોડી આવવાની હોય તો એનો સમય બોલતા હોય કે આ બસ છે, આ ટ્રેન છે એ આટલા વાગ્યાની જગ્યાએ આટલા વાગે આવશે, અથવા કોઈનું બાળક ખોવાઈ ગયું હોય તો પણ અહીંયા લાઉડ સ્પીકરમાં બોલાતું હોય કે આ બાળક આનું ખોવાઈ ગયું છે, અથવા કોઈનું માલ સામાન ખોવાઈ ગયો હોય, ચોરી થઈ ગયો હોય, બેગ છે, થેલો છે એવું, તો એ પણ લાઉડ સ્પીકરમાં સૂચના અપાતી હોય છે। હવે પાંચમો પ્રશ્ન છે કે ક્યાં ક્યાં ફેરિયા જોવા મળે છે, તો અહીંયા ક્યાં ક્યાં ફેરિયા હોય, તો સિંચણા વેચવાવાળા હોય છે, પાણીની બોટલ, પાણીના પાઉચ, પુસ્તક કે છાપા કે વગેરે એવું બધું વેચવાવાળા ફેરિયા પણ આપણને બસ સ્ટેશને કે રેલવે સ્ટેશને જોવા મળે છે। હવે છેલ્લો પ્રશ્ન છે કે જાહેર સ્થળોની સત્તા જાળવવા તમે શું કરશો, તો એ બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, ગ્રામ પંચાયત છે, કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એ બધી આપણી જાહેર સંસ્થા કહેવાય, તો એને આપણે કેમ સ્વચ્છ રાખીશું, તો એ આપણને બધાને ખબર જ છે કે ક્યાંય પણ આપણે કચરો ન ફેંકીએ, ક્યાંય ફૂલ છોડ ઉગાડ્યો હોય તો એને આપણે ન તોડીએ, હંમેશા ડસ્ટબિન હોય તો હંમેશા કચરો એમાં જ નાખીએ, ક્યાંય જાહેર જગ્યામાં થૂકીએ નહીં, ક્યાંય પાણીનો બગાડ ન કરીએ, આવી બધી વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું। હવે આજના લેસનમાં આ 6-6 પ્રશ્ન જે છે એ તમારે ફરી એકવાર વિચારી સમજી, અને એવું નથી કે મેં સમજાવ્યું એ રીતના, તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ગયા જ હોય તો તમને જે અમુક
એકવાર લખીને ખાસ પાકા કરવાના છે. હવે તમે ગુજરાતીની પાઠ્યપુસ્તક શાળા મિત્ર એપ્લિકેશન છે એમાંથી તમને એ એપ ડાઉનલોડ કરશો એટલે એમાંથી તમને એ મળી જશે. હવે આજ પછીના આજના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે કાવ્ય બે ગુજરાતીની ધોરણ 6 ની કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન એના વિશે ભણશું.